વિદ્યાર્થી મિત્રો મજામાં આજના લેક્ચરમાં આપણે નષ્ટ સમીકરણ છે તેની તારવણી અને તેની સમજૂતી પ્રાપ્ત કરશું. તો નષ્ટ સમીકરણ કહેવાય કોને? તો મેં બરાબર સ્ટેટમેન્ટ બોર્ડ ઉપર લખ્યું છે, નષ્ટ સમીકરણને વ્યાખ્યાયિત કરતું કે બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ અને કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો સંબંધ છે એને કહેવાય છે નષ્ટ સમીકરણ. તો પાછું એકવાર રિપીટ કરીએ, શું છે નષ્ટ સમીકરણ? બરાબર બેસાડી દઈએ મગજ. નિયત તાપમાને બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ અને કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો સંબંધ છે એને કહેવામાં આવે છે નષ્ટ સમીકરણ. અચ્છા, નષ્ટ સમીકરણ કઈ રીતે લખી શકાય? તો જો નષ્ટ સમીકરણ છે આપણે આ રીતે આપી શકીએ કે E સેલ બરાબર, તો કે E0 સેલ. અચ્છા, E0 સેલ શું છે? તો કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. E સેલ શું? તો કે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. વચ્ચે સાઇન માઇનસ RT અપોન NF, પછી LN આપણે લખી શકીએ, નિપજ ની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયક ની સાંદ્રતા. તો જુઓ અહીં R છે એ વાયુ અચળાંક છે જેનું મૂલ્ય છે 8.314 જૂલ પર કેલ્વિન મોલ. T છે એ તાપમાન છે. N છે એ પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. અને F છે એ ફેરાડે અચળાંક છે. બ્રેકેટમાં P લખ્યું એનો મતલબ એ પ્રોડક્ટ એટલે કે નિપજ ની સાંદ્રતા. R એટલે કે રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા. તો હવે આને હું લોગેરિધમના સ્વરૂપમાં પણ લખી શકીએ. જો આને હું લોગેરિધમના સ્વરૂપમાં લખવા માંગુ તો એને આ રીતે લખી શકાય કે LN ને દૂર કરીએ તો નેચરલ લોગ છે આપણે લખી શકીએ. તો આના બીજા સ્વરૂપે આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ કે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0592. તો મેં શું કર્યું? તો કે ભાઈ R, T અને F ની કિંમત મૂકી તો મને સમીકરણ પ્રાપ્ત થયું E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0592 અપોન N લોગ. વળી પાછું અહીં નિપજની સાંદ્રતા, અહીં નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા અથવા પ્રક્રિયા સાથે સંકળાયેલા આયનની સાંદ્રતા. તો જો અહીં આપણે સાઈડમાં લખી નાખીએ છીએ કે R છે આ સમીકરણમાં એ વાયુ અચળાંક છે અને આ વાયુ અચળાંકની કિંમત છે એ 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ થશે, જૂલ પર કેલ્વિન પર મોલ. T છે તાપમાન છે કે ભાઈ કોષ છે એ કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલ છે અને એ તાપમાન આપણે કેલ્વિન એકમની અંદર આપીએ છીએ. F છે ફેરાડે અચળાંક છે અને તમે જાણો છો કે ફેરાડે અચળાંકનું મૂલ્ય 1 ફેરાડે બરાબર આપણે એપ્રોક્સિમેટ 96,500 લઈએ છીએ, પણ આ એપ્રોક્સિમેટ વેલ્યુ છે 96,500 કુલમ. તો હવે પ્રશ્ન થાય કે આ સમીકરણ છે આવ્યું કેવી રીતે? આપણે એ તારવણી કરવાની છે. તો જુઓ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એનો રિડક્શન પોટેન્શિયલ છે એ કઈ રીતે લખવાય આપણે ભણી ગયા છીએ, જાણીએ છીએ. દાખલા લખો કે આવી પ્રક્રિયા લઉં છું કે એ પ્રક્રિયાની અંદર એક Mn પ્લસ આયન છે જે N ઇલેક્ટ્રોન છે પ્રાપ્ત કરે છે અને રિડક્શન પામી અને આપણને ધાતુ આયન આપે છે. તો આ એક રિડક્શન પ્રક્રિયા થઈ. આ રિડક્શન પ્રક્રિયા માટે મારે જો નષ્ટ સમીકરણ લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? તો કે આ રીતે આપણે લખી શકીએ કે રિડક્શન પ્રક્રિયા છે તો આ રિડક્શન પ્રક્રિયાનો રિડક્શન પોટેન્શિયલ લખી કે ભાઈ Mn પ્લસ 2 માંથી M આયન બને છે. તો એના માટે આપણે તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે પ્રાપ્ત કરેલ હોવો જોઈએ. અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ આ બધી જ વસ્તુ લખશું આપણે RT અપોન NF ત્યાર પછી LN. હવે નિપજ છે તો એની સાંદ્રતા શું થશે? તો કે M એટલે કે M સોલિડ છે એની સાંદ્રતા અને એના છેદમાં Mn પ્લસ આયન ની સાંદ્રતા. તો હવે જુઓ ઘન પદાર્થ હોય તો એની સાંદ્રતા હંમેશા એકમ હોય. તો માટે આ સમીકરણની અંદર આ ઘન પદાર્થ છે એની સાંદ્રતા છે આપણે એકમ લઈ શકીએ. તો એની સાંદ્રતા છે 1 લો. આ સમીકરણની અંદર RT અને F છે એ શું છે આપણે ઓલરેડી જાણી ચૂક્યા છીએ કે R છે વાયુ અચળાંક છે, T છે એ તાપમાન કેલ્વિનમાં છે, F છે ફેરાડે અચળાંક છે. તો જુઓ હું આ સમીકરણ છે એને આ રીતે લખી શકું બરાબર કે ભાઈ આ સાંદ્રતા એકમ મૂકી દઈએ તો જ્યારે પણ કોઈ પણ આયન છે એ રિડક્શન પામતો હોય એન ઇલેક્ટ્રોન મેળવીને
तो आपणे एक तरह प्रमाणित रिडक्शन पोटेंशियल शुं होय ए लखवुं पड़े। त्यारबाद आर टी अपॉन एन एफ अने एलएन અને અહીં સાંદ્રતાના એકમ લઉં છું, ઘન પદાર્થ હોય તેની સાંદ્રતા છે આપણે એકમ લઈએ છીએ, માટે આ સમીકરણ થશે એકના છેદમાં એમ પ્લસ એનઆઈનની સાંદ્રતા। તો જો આ સમીકરણ છે ને હું એક નંબર આપી દઉં છું, આ સમીકરણને કહીએ છીએ નંબર વન। તો આ સમીકરણ કઈ રીતે આપણે હવે આ સમીકરણ કઈ રીતે આવ્યું ઉપરનું એની આખી તારવણી છે આ રિડક્શન પોટેન્શિયલના સમીકરણના આધારે આપણે કરશું જે તમારી બુકની અંદર આપેલી છે। તો એના માટે આપણે ડેનિયલ કોસ્ટ છે એની સાથે સંકળાયેલી કોસ્ટ પ્રક્રિયાની મદદથી આપણે સમીકરણ તારવશું। તો ખાસ કરીને ડેનિયલ કોસ્ટ શું છે, એ કઈ રીતે એની કાર્ય કરે છે, એની કાર્ય પદ્ધતિ છે, એનો વિડીયો આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ, એની સાથે પ્રક્રિયાઓ કઈ કઈ સંકળાયેલી તે પણ ભણી ચૂક્યા, તેનો આપણે અહીં ઉપયોગ કરશું। તો પહેલા આટલી વસ્તુ બરાબર નોંધી લો, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ। ચલો હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ડેનિયલ કોસ્ટ છે તેની સાથે બે પ્રકારના આયનો સંકળાયેલ, એક તો ઝીંકનો વિદ્યુત ધ્રુવ હોય છે, બીજો કોપરનો વિદ્યુત। ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે એનોડ તરીકે વર્તે છે, કેથોડ તરીકે કોપરનો વિદ્યુત ધ્રુવ વર્તે છે। કોષનું સાંકેતિક નિરૂપણ આપણે ઓલરેડી ભણી ગયા છીએ, જાણીએ છીએ, આ રીતે આપણે લખી શકીએ છીએ। તો હવે આના ઉપરથી આપણે આ સમીકરણને આધારે આપણે આખું નસનું સમીકરણ તારવવું છે। તો જો કોપર છે એ રિડક્શન પ્રક્રિયા અનુભવે, તો કોપરની રિડક્શન પ્રક્રિયા આપણે આ રીતે લખી શકીએ કે કોપર પ્લસ ટુ આયન છે બે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી અને કોપરની અંદર રૂપાંતર પામે છે। તો આ પ્રક્રિયા માટે મારે નષ્ટ સમીકરણ લખવું હોય રિડક્શન પ્રક્રિયા માટે, તો કઈ રીતે લખવું એ આપણે સમીકરણ એકમાં બરાબર જોઈ ગયા કે ભાઈ ચાલો મારે રિડક્શન પ્રક્રિયા માટે લખવું છે તો શું કરીશ, તો કે ભાઈ કોપર પ્લસ ટુ આયન છે એનું રૂપાંતર થાય છે કોપરની અંદર, એટલે આપણે એનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ પ્રાપ્ત કરવો છે। તો મારે શું લખવું પડે, તો કે પહેલા તેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો થાય એ જાણવું પડે, ત્યાર પછી તો કે માઇનસ આરટી અપોન એન એફ। હવે નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા લઈએ, તો આપણે જો ઘન પદાર્થની સાંદ્રતા છે ને આપણે એકમ લઈએ છીએ, માટે સીધું જ સમીકરણ લખી નાખું છું આરટી એન એફ એલએન એકના છેદમાં કોપર પ્લસ ટુ આયનની સાંદ્રતા। ચાલો હવે આને સમીકરણ નંબર હું બે આપું છું। હવે આ કોષની સાથે ઝીંકનો વિદ્યુત ધ્રુવ સંકળાયેલ છે, એનોડ તરીકે વર્તે છે। અચ્છા, ઝીંકના વિદ્યુત ધ્રુવનો મારે રિડક્શન પોટેન્શિયલ લખવો હોય તો સમીકરણને આ રીતે લખી શકીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા આ રીતે થતી હશે, ઝેડએન પ્લસ ટુ આયન જે કંઈ દ્રાવણમાં છે આપણે એની સાંદ્રતા છે એ જાણતા નથી એટલે એક્યુ લખીએ, અથવા તો વન મોલર પણ હોઈ શકે પ્રમાણિત હોય તો ઝેડએન પ્લસ ટુ ની સાંદ્રતા એ પોતે બે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી અને ફેરવાઈ જાય છે ઝીંકની અંદર ઘન અવસ્થામાં। ચાલો હવે આના માટે આ સમીકરણ મારે લખવું છે તો આ રીતે લખી શકીએ કે ભાઈ ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ ઝેડએન પ્લસ ટુ માંથી ફેરવાય છે ઝીંકમાં બરાબર, તો કે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઝેડએન પ્લસ ટુ માંથી ઝેડએન માઇનસ વળી પાછું આરટી અપોન એન એફ એલએન પ્રક્રિયામાં ઝીંક ઘન અવસ્થામાં છે, નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એકમ થશે, માટે આપણે લખી શકીએ એકના છેદમાં ઝેડએન ટુ પ્લસ ની સાંદ્રતા। ચલો હવે આપી દઉં છું સમીકરણ નંબર ત્રણ। હવે જુઓ આપણે હંમેશા કોઈ પણ કોષનો પોટેન્શિયલ પ્રાપ્ત કરવો હોય તો આપણે સમીકરણ ભણી ગયા કે ભાઈ કોષનો પોટેન્શિયલ છે, કોષ પોટેન્શિયલ ઈ સેલ, તો બે રીતે માપી શકાય, રિડક્શન પોટેન્શિયલની મદદથી પણ માપી શકાય અને ઓક્સિડેશન પોટેન્શિયલની મદદથી પણ માપી શકાય। જો રિડક્શન પોટેન્શિયલની મદદથી માપું તો મારે લખવું પડે કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ કેથોડ માંથી રિડક્શન પોટેન્શિયલ છે એનોડનો બાદ કરવો પડે, તો કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરીએ તો આપણે કોષ પોટેન્શિયલ છે પ્રાપ્ત કરી શકીએ। તો જો નષ્ટ સમીકરણમાં કોપરનો વિદ્યુત ધ્રુવ છે ઈ કેથોડ તરીકે વર્તે છે, ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે એનોડ તરીકે વર્તે છે, તો આપણે લખશું કે ભાઈ સમીકરણ બે માંથી સમીકરણ એક છે આપણે બાદ કરવું, સોરી સમીકરણ બે માંથી સમીકરણ ત્રણ છે બાદ કરવું પડે। તો ચાલો સમીકરણ લખતા જઈએ, રાને હું દૂર કરી દઉં છું। તો જો આ સમીકરણ છે રિડક્શન પોટેન્શિયલ, તો પહેલા તો કોપરનો લખી નાખીએ આપણે,
કે ભાઈ કોપર નો પોટેન્શિયલ શું થશે? તો કે પ્રમાણિત કોપર નો પોટેન્શિયલ માઇનસ શું? તો કે આરટી અપોન એન એફ એલએન પછી એકના છેદમાં કોપર પ્લસ ટુ આયર્ન ની સાંદ્રતા. ચાલો હવે ઈ સમીકરણ બે માંથી મારે બાદ કરવું પડશે સમીકરણ ત્રણ. તો અહીં ખાસ લખી જ નાખું છું તમારા માટે કે સમીકરણ બે માંથી સમીકરણ ત્રણ છે એ આપણે બાદ કરીએ અને આપણે લખતા જઈએ છીએ. તો આ સમીકરણ ત્રણ મારે બાદ કરું તો મારે શું લખવું પડે? તો કે આ રિડક્શન પોટેન્શિયલ છે એ આમાંથી બાદ થાય. તો આપણે નિશાની આપી દઈએ માઇનસ રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, ઝીંક ના વિદ્યુત ધ્રુવ નો નિશાની માઇનસ. હવે માઇનસ છે તો માઇનસ માઇનસ થશે પ્લસ, સમજાઈ જશે ને? બરાબર, સીધે સીધું લખી નાખું છું. આ માંથી આ સમીકરણ બાદ કરેલા અને માઇનસ નિશાની મળી, આ માઇનસ છે તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. અહીં લખું છું પ્લસ આરટી અપોન એન એફ એલએન અને વન અપોન ઝેડ એન પ્લસ ટુ આયર્ન ની સાંદ્રતા. તો જુઓ કોપરના પોટેન્શિયલ માંથી ઝીંક નો પોટેન્શિયલ બાદ કરીએ છીએ તો શું થશે? આ તો કે આ પ્રમાણિત કોસ્ટ પોટેન્શિયલ થશે સીધું. તો એને બદલે હું શું લખી નાખીશ? તો કે ઈ ઝીરો સેલ ઈ કોનો થશે? તો કે ડેનિયલ કોસ્ટ નો પ્રમાણિત કોસ્ટ પોટેન્શિયલ. તો આપણે લખી શકીએ કે ઈ ઝીરો સેલ આ થઈ જશે ડેનિયલ કોસ્ટ નો પ્રમાણિત કોસ્ટ પોટેન્શિયલ. હવે આ નિશાની માઇનસ મેં એમને રાખું છું, આ બંને માંથી આ બંને ભાગ માંથી માઇનસ આરટી અપોન એનએફ છે ને કોમન લઉં છું. તો જો માઇનસ આરટી ના છેદમાં એનએફ છે ને કોમન લઈએ, આ બંને સમીકરણમાંથી માઇનસ આરટી અપોન એનએફ છે ને કોમન લઈએ તો સમીકરણમાં હું આ રીતે લખી શકું. ચલો આમાં માઇનસ આરટી અપોન એનએફ કોમન આવી ગયો એટલે આ થશે એલએન 1 અપોન કોપર પ્લસ 2 ની સાંદ્રતા માઇનસ માઇનસ આમાં શું આવશે માઇનસ માં? તો કે એલએન 1 અપોન ઝેડએન પ્લસ 2 ની સાંદ્રતા. ચલો હવે એને સાદરૂપ આપતા જઈએ સમીકરણને. તો આપણે આમ લખી શકીએ સમીકરણને સાદરૂપ આપીએ તો કે ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ માઇનસ આરટી અપોન એનએફ. હવે બ્રેકેટમાં જુઓ આ બંને બાદબાકી નિશાની એટલે ભાગાકાર થાય. તો ભાગાકારમાં કોપર ના છેદમાં 1 અપોન ઝેડ એન પ્લસ 2 આવશે. તો કોપર ના છેદમાં 1 અપોન ઝેડ એન પ્લસ 2 લખો તો છેદ નો છેદ છે એ અંશમાં જાય. તો ચાલો એક સ્ટેપ વધારે કરીને લખું છું કે એલએન આઈ ઓલરેડી 1 અપોન કોપર પ્લસ 2 ની સાંદ્રતા છે અને એના છેદ ની અંદર આપણે આપીએ છીએ 1 અપોન ઝેડ એન પ્લસ 2 ની સાંદ્રતા. એક સ્ટેપ ને બુક કરતા વધારે લખું, 1 અપોન કોપર પ્લસ 2 ની સાંદ્રતા એના છેદમાં 1 અપોન ઝેડ એન પ્લસ 2 ની સાંદ્રતા. હવે છેદ નો છેદ છે એ અંશમાં જશે. તો સમીકરણ આપણે લખી શકીએ કે ઈ સેલ બરાબર તો કે ઈ ઝીરો સેલ માઇનસ આરટી અપોન એનએફ એલએન લખી શકીએ આપણે ઝેડ એન પ્લસ 2 ની સાંદ્રતા એના છેદમાં કોપર પ્લસ 2 ની સાંદ્રતા. અચ્છા હવે જો આ સમીકરણ કેવું આવ્યું કે શું છે? દાખલા તરીકે સમગ્ર કોષ પ્રક્રિયા લખીએ, આ પ્રક્રિયાની સાથે સંકળાયેલ કોષની પ્રક્રિયા લખીએ તો શું લખી શકીએ કોષ પ્રક્રિયા? તો આપણે જાણીએ છીએ કઈ ઝીંક છે એ કોપર પ્લસ 2 સાથે પ્રક્રિયા થશે. ઝીંકની પ્રક્રિયા કોપર પ્લસ 2 સાથે થઈ, ઝીંક છે એ ઝેડ એન પ્લસ 2 માં રૂપાંતર પામે અને આપણે સાથે કોપર સોલિડ છે પ્રાપ્ત થાય. તો જુઓ આ સમીકરણ શું થયું? તો કે આ બાજુનો ભાગ છે ઝેડ એન પ્લસ 2 ની સાંદ્રતા ના છેદમાં કોપર પ્લસ 2 ની સાંદ્રતા. ઘન હોય એની સાંદ્રતા શું રહી? હંમેશા એકમ. તો જો આ સમીકરણને સામાન્ય સ્વરૂપે હું લખું છું, આ સમીકરણ સામાન્ય સ્વરૂપે લખું તો શું થશે? તો કે ઝેડ એન પ્લસ 2 એટલે શું થયું? તો કે નિપજની સાંદ્રતા. અચ્છા કોપર પ્લસ 2 એટલે શું થયું? તો કે પ્રક્રિયકની સાંદ્રતા. તો આપણું સમીકરણ આવી ગયું, શું આવ્યું? ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ માઇનસ આરટી અપોન એનએફ એલએન.
શું આવશે? તો કે નિપજની સાંદ્રતા, નિપજની સાંદ્રતા ના છેદમાં આપણે લખી શકીએ પ્રક્રિયકની સાંદ્રતા. તો જ્યાંથી આપણે શરૂઆત કરી હતી કે ભાઈ બિન નષ્ટ સમીકરણ શું છે, તો કે નિયત તાપમાને બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા અને કોષના પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ એટલે કે નષ્ટ સમીકરણ. અને તેને આપણે લખી શકીએ છીએ ઈ સેલ બરાબર, તો કે ઈ ઝીરો સેલ એટલે કે કોષ પોટેન્શિયલ બરાબર તે કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ આરટી અપોન એનએફ. એન છે એ કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, ટી છે એ તાપમાન છે કેલ્વિનમાં, આર છે એ વાયુ અચળાંક છે જેનું મૂલ્ય 8.314 છે, અને એફ શું થશે? તો કે ફેરાડે અચળાંક. તો હવે આ થઈ ગયું આપણું નષ્ટ સમીકરણ. અચ્છા, આને હું નેચરલ લોગેરિધમના સ્વરૂપે લખી નાખું જે ખૂબ અગત્યનું છે. તો નેચરલ લોગેરિધમના સ્વરૂપે લખું તો આપણે લખી શકીએ, હવે હું એલએન ને દૂર કરું તો એલએન ને દૂર કરું એટલે શું આવશે? તો કે 2.303. તો આપણે બે સ્ટેપ વધારે કરશું, આ ભૂસી નાખું છું. આવરાનું નોંધ હોય તો નોંધી લે, આ ભૂસી નાખીએ પછી આપણે આગળ વધીએ. એ સમીકરણને હું દૂર કરું છું એલએન ને અને નેચરલ લોગેરિધમના સ્વરૂપે લઈએ છીએ. તો આપણે લખી શકીએ ઈ સેલ બરાબર, તો કે ઈ ઝીરો સેલ માઇનસ આરટી અપોન એનએફ ગુણાકારમાં 2.303. હવે 10 ના આધાર ઉપર લોગ નિપજની સાંદ્રતા અને એના છેદમાં આવશે પ્રક્રિયકની સાંદ્રતા. ચલો હવે આપણે કિંમત મૂકીએ. આપણે જાણીએ છીએ કે આર છે વાયુ અચળાંક છે, એની કિંમત છે 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ. પછી તાપમાન છે એ 298 કેલ્વિન, નિયત અથવા પ્રમાણિત તાપમાન છે 298 કેલ્વિન હોય. એફ છે એ ફેરાડે અચળાંક છે જેનું મૂલ્ય છે 96,500 કુલમ. તો આ બધાનું કિંમત મૂકીએ અને સાદુરૂપ આપીએ તો સમીકરણ આપણે આ રીતે લખી શકીએ કે ઈ સેલ બરાબર, ઈ સેલ બરાબર, તો કે ઈ ઝીરો સેલ, બધાની કિંમત મૂકીએ સાદુરૂપ આપીએ તો આપણને મળશે 0.0592 એના છેદમાં એન. પછી આવી ગયું લોગ નિપજની સાંદ્રતા, રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલ નિપજની સાંદ્રતા, એના છેદમાં આવી જશે પ્રક્રિયકની સાંદ્રતા. તો તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે નષ્ટ સમીકરણ છે એ આ નો ઉપયોગ કરીને લખી શકીએ છીએ. તો જુઓ, એક ધારો કે કાલ્પનિક પ્રક્રિયા છે, હાઇપોથેટિકલ રિએક્શન છે, કે જેમાં પ્રક્રિયક એ બી સાથે પ્રક્રિયા કરે છે અને આપણે નિપજ છે એ સી મોલ છે સી ના પ્રાપ્ત થાય છે અને ડી મોલ છે એ ડી ના પ્રાપ્ત થાય છે. તો આ કાલ્પનિક પ્રક્રિયા માટે મારે નષ્ટ સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખી શકું? તો જુઓ, નિપજની સાંદ્રતા એના છેદમાં આવશે પ્રક્રિયકની સાંદ્રતા. તો આપણે લખી શકીએ કે ઈ સેલ બરાબર, તો કે ઈ ઝીરો સેલ માઇનસ 0.0592 ના છેદમાં એન. શરત એટલી કે આ કોષ છે એ 298 કેલ્વિન તાપમાને કાર્યરત હોવે. લોગ નિપજની સાંદ્રતા, તો કે આ સી ની સાંદ્રતા સી છે, કે ડી ની સાંદ્રતા છે ડી, અને એના સહગુણક છે ને આપણે ઘાતના સ્વરૂપે મૂકીએ. તે જ રીતે પ્રક્રિયકની સાંદ્રતા એની સાંદ્રતા, એની સાથે બી ની સાંદ્રતા અને એના સહગુણક એની ઘાત સાથે. તો આ રીતે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે નષ્ટ સમીકરણ લખી શકીએ છીએ અને કોષ પોટેન્શિયલ છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આજે આપણે તમારી એનસીઆરટી ની ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 5072 આપેલ છે. તમારી એનસીઆરટી ની ટેક્સ્ટ બુક ના પેજ નંબર 72 પર આપેલ નષ્ટ સમીકરણ ની તારવણી આજે આપણે ભણ્યા. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચર ની અંદર આપણે આ નષ્ટ સમીકરણ ઉપર આધારિત અલગ અલગ દાખલાઓ છે એની આપણે ગણતરી કરશું. પણ ત્યાં સુધી બરાબર નષ્ટ સમીકરણ છે એની તારવણી સમજી બરાબર તૈયાર કરી લો. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.